નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 15/3/2020 અને ગુરુ રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. મિત્રો સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ, કેમ છો, મજામાં. વાત કરીશું મેષ રાશિની. વેપારની વૃદ્ધિ માટે તમને કોઈ ખાસ લોકોની મદદ મળશે. જે કોઈ પૈસા ઉધાર આપેલા છે તેમને ચોક્કસ પરત મળવાની શક્યતાઓમાં છે. ભાઈ બહેન સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. આજનો શુભ અંક છે આસમાની. આજનો શુભ અંક છે 1 અને આસમાની વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃષભ રાશિની. અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારું સ્વાસ્થ્યની અંદર આજના દિવસે સુધારો જોવા મળશે. આજે કોઈની મદદ વગેરે તમે પોતે ધન કમાવવામાં સક્ષમ રહેશો. આજે કોઈની મદદ કરજો. શક્ય હોય તો મિત્રો સાથે મોજ મજા અને ઉત્સાહપૂર્વક આજના દિવસે રજાઓનો આનંદ માણજો. સારા સમાચાર મળશે. છેતરપિંડિતથી બચો. આજનો શુભ અંક છે 3 વાદળી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિત્રો રાશિની. ભાગ્ય ઉપર આધાર રાખો નહીં. તમારું સ્વાસ્થ્ય ચોક્કસ આજના દિવસે સુધારામાં રહેશે. કોઈ પણ કારણોસર તમને આજના દિવસે આઘાત લાગી શકે છે. ગુસ્સો તમારા બાળક ઉપર અને પરિવારજન ઉપર ઉતારશો નહીં. આજે તમને કોઈ સારી જાણ, ઓફર કે વેપારની અંદર સારો લાભ થવાની શક્યતાઓ છે. આજનો શુભ અંક છે 7 અને નારંગી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. આર્થિક પરિસ્થિતિ આજે મજબૂત બનશે. નોકરી કરતા દરેક વ્યક્તિઓ માટે આજના દિવસે ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં ધન લાભ થવાનો યોગ સારો મળે છે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ એલર્જી ના થાય તેની ખાસ સાવચેતી રાખજો. આજનો શુભ અંક છે 7 અને લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું સિંહ રાશિની. કોઈ પણ મુશ્કેલીઓ આજના દિવસે આવી જાય પણ તમારા જીવન સાથી સાથેનો સંબંધ તમે કોઈ દિવસ બગાડશો નહીં. એ જ એવી વ્યક્તિ છે કે તમને સાથ આપશે અને વ્યવહારમાં ભવિષ્યમાં તમારા સંબંધ તમને ચોક્કસ રીતે સારા બનાવી આપશે. તમારા સંબંધ આજના દિવસે બગડી ના જાય તેની ખાસ સાવચેતી જીવનસાથી સાથે રાખજો. સારા વ્યક્તિ સાથે આજના દિવસે મુલાકાત થઈ શકશે. આજનો શુભ અંક છે 9 અને પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું કન્યા રાશિની. વધારે ગુસ્સો આજે ટાળો. વધુ કામ કરવું પડે તો કરી લેવું. ભવિષ્યમાં તે કામના થકી તમને ફાયદો ચોક્કસ થશે. જે લાંબા સમયથી કોઈ પ્રિય પાત્ર સાથે અડવ બનાવ ચાલી રહ્યો છે તો આજે તે એનો અંત આવશે અને જરૂર ચોક્કસથી તે તમારો સંવાદ અને અંત સારો જ આવશે અને આખા દિવસનો થાક આજના દિવસે ઉતરી જશે. આજનો શુભ અંક છે 8 નારંગી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું તુલા રાશિની. નવા ક્ષેત્રોના રોકાણ કરવા આજનો દિવસ સૌથી સારો છે. તમારે આજે તમારી પરિસ્થિતિ અને સ્થિતિ સુધારવામાં ચોક્કસ મદદ આજના દિવસે ઈશ્વર કરશે. પરિવારમાં વડીલો તમારા વિચાર સાથે સહમત નહીં થાય પણ વિવાદ કરતા નહીં. પહેલા તમે શાંતિથી વિચારો અને સમજો અને પછી કાર્યની અંદર ઊંડા ઉતરો. આજે લગ્ન જીવનમાં અમુક મુશ્કેલીઓ પણ આવી શકે છે. આજનો શુભ અંક છે 3 સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ. ફાલતુ અને નાહકના ખર્ચા આજના દિવસે કરશો નહીં અને ખર્ચ પણ વધશે. તમારે તમારા ખર્ચ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. તમારા પૈસા ફસાઈ શકે છે. સંતાનોની બાબતે થોડી ચિંતા પણ જણાશે. આજનો શુભ અંક છે 5 લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું ધનરાશિની. આજે પૈસા કમાવા માટેના ઘણા સમય અને સત્તાઓ તમારી સામે આવશે. આજે માનસિક ઉર્જા અને અનોખા લેવલ ઉપર તમે હશો. મિત્રો સાથે એક યાદગાર મુસાફરી કરી શકો છો. આજે ઘણી ઉર્જા અને ઘણા બધા કામ પાર પડશે. આજનો શુભ અંક છે 7 આસમાની વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની. પૈસા કમાવા બાબતે બચત કરવા માટે તમે વધુ મહેનત ચોક્કસ કરી શકશો. મિત્રો સલાહ લેવા માટે આવશે. જીવનસાથી સાથે તમારો સમય સારો વ્યતીત થશે. શેર માર્કેટમાંથી સારા પૈસા કમાઈ શકશો. આજનો શુભ અંક છે 9 પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની. કોઈ નવી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. ખૂબ ખર્ચ પણ વધશે. લાંબા સમય ગાળાની તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પૈસા ચોક્કસ પાછા આવશે. સંતાનો કોઈ ખાનપાનમાં અનિયમિતતા ના લાવે તેની ખાસ ધ્યાન રાખજો. સંતાન પ્રત્યેની ચિંતા કરજો. આજનો શુભ અંક છે 3 અને નારંગી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અહીંયા અંતિમ રાશિ કહેતા મીન રાશિની. આજે ભવિષ્યની બચત માટે ખાનગી કોઈ પ્લાનિંગ કરી રાખજો. આજે ઇન્કમ વધારવા માટે નવા કોઈ શક્ય હોય તો રોકાણ કરજો. આજે પરિવાર અને પોતાની સુખ સુવિધા માટે આજના દિવસે કોઈ યોગ્ય ખર્ચ કરી શકો છો. ભણવામાં વધુ મહેનત અને ધ્યાનની જરૂર વિદ્યાર્થીઓ માટે છે. આજનો શુભ અંક છે 6 લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે મેં આપને જણાવ્યું આપની આજ વિશે. મિત્રો વધુમાં વધુ જેડએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. જ્યોતિષ આચાર્ય વાસ્તુ આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.